સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી, તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે. ભક્તિ, ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે. એવા જ પરમ સંત દાસ હોથીને આજે આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રમાં મોરબી પાસેના નેકનામ ગામે સંવંત 1853 આસપાસ સંત દાસ હોથીનો જન્મ થયેલ. એમ કહેવાય છે કે દાસ હોથી જાતિના સુમરા સિંધી હતા. શિકાર કરી પોતાનું ગુજરાન ચલાવે. એક દિવસ બાણ પર તીર ચડાવી એક મોરલાને તીર માર્યું. મોર ઘાયલ થઈને નીચે પડ્યો. એવામાં અનાયાસે ત્યાંથી સંત મોરાર સાહેબને નીકળવું. સંત મોરાર સાહેબે તરફડતા મોરને જોયો અને હૃદય કકળી ઉઠ્યું. કારુણ્યપૂર્ણ હૃદયથી માથે હાથ ફેરવતા ફેરવતા આંખમાંથી અશ્રુધારા વહેતી થઈ. આજુબાજુ જુએ છે કે કોણે આ નિર્દોષ પક્ષી ઉપર બાણ ચલાવ્યું. એવામાં ત્યાં દાસ હોથી આવે છે અને સંત મોરાર સાહેબને કહે છે કે આ શિકાર મેં કર્યો છે, એ શિકાર મારો છે, મને આપી દો. સંત મોરાર સાહેબ કહે છે કે આ મોરલાને લઈ જઈને તમે શું કરશો? દાસ હોથી કહે છે કે આને હું ઘેર લઈ જઈ વેચીશ. મારો ધંધો શિકાર કરવાનો છે, એનાથી મારા ઘરનું ગુજરાન ચાલે છે. ત્યારે એ સોરઠના સંત મોરાર સાહેબ કહે છે, હે હોથી, તારે જો મોરલો જ મારવો હોય તો આ કાયામાં જે મનરૂપી મોરલો બેઠો છે એને મારી દેખાડ, તો તું સાચો શિકારી કહેવાય. અને દાસ હોથી સંત મોરાર સાહેબના પગમાં પડી ગયા. ગુરુ મોરાર સાહેબ મળતા જ સંત દાસ હોથીના અંતરના કપાટ ઉઘડી ગયા અને વાણી વહેતી થઈ ગંગાની ધારાની જેમ. સમૃતો સુધરે મનિખા મેરા, સમૃતો સુધરે મનિખા મેરા, અલ્લાહો નબીજી રે સિકંદર સુમરાની વારે તમે ચડજો લાલા. દાસ હોથી ગુલામ તેરા, દાસ હોથી ગુલામ તેરા. સંત દાસ હોથી કહે છે, ખુદાનું સ્મરણ થાય તો મારો મનુષ્ય જન્મ સફળ થઈ જાય, પણ કેવળ હું પ્રયાસ કરું એટલું જ પૂરતું નથી. પ્રભુ મારી બંદગી ધ્યાને લઈ વહારે આવે. સદગુરુના આશીર્વાદ વગર સ્મરણ પણ સફળ થતું નથી. સદગુરુના શબ્દના જે જીવ અધિકારી બને છે, પ્રભુ તેમની જ વહારે આવીને ભવ સાગરમાંથી ઉગારી મૃત્યુના મુખમાંથી બહાર કાઢી અમૃત પ્રદાન કરે છે. સંત દાસ હોથી કહે છે, ગુરુકૃપા અને ભાવ વિના ભક્તિ થતી નથી. ભક્તિ તો ભાવ વિના ગુરુ ગમ ક્યું, ક્યું પાવે ગુરુ ક્યું પાવે. પ્રથમ સંતની સેવા ન કીધી રે, અનેક વાતો મર લાવે રે. ગુરુગમ જ્ઞાન શબ્દ શુદ્ધ વિના રે, પ્રેમ મગન કોઈ ગાવે રે. સલીલ ભક્તના સ્વપ્નમાં નાવે રે, પાટે જોતું જગાવે રે. દિલડામાં દુબધ્યા ભીતર ન ભીંજા રે, પીર થઈ ઉજાવે રે. મનડાના મેલાને હાલે કફેલા રે, સદગુરુ શું સમજાવે રે. મેલી મરજાદાને હાલે ઉવાટે રે, ભીતુમાં ભટકાવે રે. કાગાની સંગાથે કુબુદ્ધિ આવે રે, શાન સંતોની કેદી નાવે રે. દાસ હોથી કહે, સદગુરુ સેવા વિના નીચે નરકમાં જાવે રે. સંત દાસ હોથી કહે છે, પ્રથમ સંતની ભાવપૂર્વક સેવા કરતો નથી અને અનેક પ્રકારની જ્ઞાનની વાતો લઈને ભલેને આવે, પણ જે સદગુરુનો જ્ઞાન શબ્દ છે તેની શુદ્ધબુદ્ધ એમ આવે નહીં. પછી ભલેને ભાવાવેશમાં આવી ગુલતાન થઈને ગાવા લાગે, એવી રીતે કાંઈ મેળ પડે એમ નથી. સલીલ એટલે જેને મફતમાં માલ જોઈએ એવા કાયર, કે જેની પાસે શુદ્ધ ભાવ ન હોવાથી સાચા ખોટાની ખબર પડતી નથી, જેના કારણે આંધળાના ટોળા હોય તે તરફ પોતે પણ આંખો બંધ કરીને દોડે છે. અંધે અંધા ઠીલિયા દોનો કૂપ પંડત,
ગુરુ લોભી ચેલા લાલચું દોનો ખેલે દાવ, આવા પોપટિયા પાટે જોતું જલાવે. સંત દાસ હોથી કહે છે આવા કહેવાતા ગુરુ ચેલાના હૃદયમાં વિકાર અને રાગ દ્વેષ ભરપૂર હોય છે. તેમનું ભીતર પ્રેમના જળથી ભીંજાયેલું હોતું નથી. બુદ્ધિનો વિલાસ અને બૌદ્ધિક જ્ઞાન આપીને આવા સત્યના નામે વેપાર કરતા પંડિતો પછી પીર થઈને પૂજાવા લાગી જાય છે અને રાજકારણની જેમ તેમની આસપાસ સલીલ ભક્તોની જમાત ભેળી થઈ જાય છે. ધ્યાન સાધના તો તેમની પાસે હોતી નથી, જેથી મન એવું ને એવું મેલું રહે છે, જીવનમાં રૂપાંતરણ થતું નથી. સંતોના કીધેલા શબ્દો વાગોળે રાખે છે આવા ટોળાને સદગુરુ શું સમજ આપે? કારણ કે તેમને એમ લાગે છે કે અમે જ્ઞાની છીએ, અમારામાં કાંઈ ઘટતું નથી. એવાને સદગુરુનો સંગ ક્યાંથી થાય? આવા બગલા ભગતોની અંદરથી વાસના ગઈ નથી, તેથી કાંઈ ને કાંઈ પ્રપંચ કરી બીજાને ભરમાવે છે. એવા ભ્રાંતિરૂપી ભીંતમાં ભટકાય છે અને કહેવાતા ગુરુઓ તેમને ભટકવામાં મદદરૂપ થાય છે. કાગડા જેવા એટલે ધર્મના નામે કાળા કર્મો કરનાર અને શોષણ કરનાર એવાના સંગથી કુબુદ્ધિ આવે છે. સંત દાસ હોથી કહે છે કે સદગુરુની સેવા એટલે તેમના પગ દબાવવા, પગે રૂપિયા ધરવા એમ નહીં, પણ સદગુરુની સેવા એટલે સતત સ્વરૂપમાં રમણ, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, સતત ધ્યાનપૂર્ણ જીવન, કરુણામય આચરણ એ સદગુરુની સાચી સેવા છે. એક બીજી વાણીમાં સંત દાસ હોથી કહે છે, જેને આત્માની અનુભૂતિ થઈ હોય તેના વેણ અને નેણ બદલી જાય છે, એમાં બીજી ભાત પડી જાય છે. આ તે રંગ શેનો રે, બીબે બીજી ભાત પડી, વાલમ રહેની રે તેની મુને નશા જડી, આત્મચિન્ના વિના કથણી કથે રે, કુંડા બ્રહ્મજ્ઞાન ભક્તિ તણો જેને ભેદ ન લાગ્યો રે, મેલે ઢૂંસાની પ્રાણ વાદ વધીને કાઢે છે હુડહુડી, નટવા હોકર નાટક ખેલે ઊભો વાંસ ચડી, આ પલ ચૂક્યો આત્મા રે અધવચ રહીશ અડી, જોગ ન સાધ્યો રે ખેલ છે ખરા ખરી, સુરા હોય તે સન્મુખ રહેવે આગુની ઓળખાય, પૂરવના નર પ્રગટ હોશે રે નિતનીત અદકી સવાય, રણવટ ચડિયા રે હાથે લઈ જ્ઞાન છડી, નિર્વિક હોકર સમરણ કરલે ત્રિવેણી ટંકસાર, દાસ હોથીને ગુરુ મુરાર મળ્યા સતત લીની મારી સાર, ત્યાંથી રંગ લાગ્યો રે કુબુદ્ધિને કાઢી પરી. સંત દાસ હોથી કહે છે કે પ્રભુના નામનો રંગ એવો લાગ્યો કે મારા ભીતરમાં બીજી ભાત પડી ગઈ, હું સાવ બદલાઈ ગયો. કેવો ક્રોધી માણસ હતો, પણ મને પ્રેમનો નશો ચડી ગયો. સંત દાસ હોથી કહે છે કે જે લોકોએ આત્માનો અનુભવ કર્યો નથી અને ગમે ત્યાંથી બીજા પાસેથી સસ્તું બૌદ્ધિક જ્ઞાન મેળવી, સસ્તું સમાધાન મેળવી જ્ઞાનની કથણી કથવા લાગી પડ્યા છે, જે તેમનો અનુભવ નથી તેની વાત કરી પોતાની જાતને છેતરી અને અન્યને શિષ્ય બનાવીને છેતરવાનો ધંધો શરૂ કરી દે છે, એવાની સ્થિતિ કેવી હોય એ મને ખબર છે. મોઢે નૂર નથી, નૈનુમાં પ્રેમ નથી, વાણી વિકારથી મુક્ત નથી, આહાર વિહારના ઠેકાણા નથી. સંતોની અને શાસ્ત્રોની ઊંચી ઊંચી વાતો વાગોળી પોતાને કાંઈ પ્રયાસ ન કરવો પડે એવો અર્થ કાઢી બ્રહ્મ જ્ઞાનના એવા બકવાસ કરનારાને જોઉં છું ત્યારે તેમની ઉપર કરુણા ઉપજે છે કે આવા ભાવ વગરના ભક્તો ભક્તિનો ભેદ જાણ્યા વિના ખાલી ઢૂંહા ધોકાવે છે કે જેમાંથી કાંઈ નીકળે તેમ નથી. એકબીજા શિષ્યો સામ સામે વિવાદ કરે ત્યારે એ ખેલ ખરેખર જોવા જેવો હોય છે. એમને પૂછો કે 24 કલાકમાં ક્યારેય 1 કલાક શાંત બેસી મનનું નિરીક્ષણ કર્યું છે? ક્યારેય આ વિશાળ આકાશનું દર્શન કર્યું છે? બ્રહ્મ મુહૂર્તે જાગીને ક્યારેય મૌનનું સંગીત સાંભળ્યું છે? આ સૃષ્ટિનું સૌંદર્ય માણ્યું છે? મંદ મંદ વહેતા પવનનો સ્પર્શ માણ્યો છે? ખળ ખળ વહેતા ઝરણાઓનું સંગીત સાંભળ્યું છે? પક્ષીઓનો કલરવ, વૃક્ષોનું સંગીત સાંભળ્યું છે? બસ ભજન હોય તેથી ભેળા થવું ને પછી જગતની જંજાળમાં પડવું, જેવી રીતે દોરી ઉપર નટ ચાલે અને પડી ન જવાય તેના માટે કેવો જાગ્રત રહે છે? જો ધ્યાન ભંગ થાય
તો પડી જવાય. સંત દાસ હોથી કહે છે તેવી જ રીતે સંસાર એક નાટકશાળા છે, એમાં જીવન અને મૃત્યુ એ બે વાંસ છે. પ્રાણ સાચી દોરી છે, ધ્યાન એ સમતોલ રાખનારો ત્રીજો વાંસ છે. આ ધ્યાનરૂપી વાંસનો સહારો લઈને સતત હોશપૂર્વક રહીને સંસારમાંથી મૃત્યુની પાર જવાનું છે. આ ખેલ ખાંડાની ધાર જેવો છે, જોગ કમાયા વિના કોરી વાતોથી મેળ પડે તેમ નથી, આખી જિંદગી બીજાને સાંભળવાથી મેળ પડે તેમ નથી. સ્વયં પોતે સુરતાની દોરી ઉપર ચાલવું એ શૂરવીરનું કામ છે. તે મૃત્યુનો સ્વીકાર કરી તેની સન્મુખ રહે છે. સંત દાસ હોથી કહે છે કે આ કોણ કરી શકે જેને આગળની યાત્રા હોય. જાગ્રત સંત સાથે મિલાપ થયો હોય અને સ્મૃતિ પુનઃ જાગૃત થઈ હોય એવા પૂર્વના જોગી પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થાય છે. પૂર્વ જન્મની યાત્રા અધૂરી રહી ગઈ હોય ત્યાંથી શરૂ કરી કાયમ ધ્યાન યોગ અને સાધના કરી જ્ઞાનની છડી હાથમાં લઈ પોતાની ભૂમિમાં જે કામ ક્રોધ લોભરૂપી દુશ્મનો ઘૂસી ગયા છે તેને રણ યોદ્ધો બની પોતાના શરણે લાવે છે. સંત દાસ હોથી કહે છે વિકાર રહિત થયા બાદ જ સમરણ શક્ય બને છે, પછી જ ત્રિવેણીમાંથી અસલ જ્ઞાનના શબ્દોની સરવાણી ફૂટે છે અને દાસ હોથી જેવાની મુરાર સાહેબ જેવા સમરથ ગુરુ સાર સંભાળ લે છે. સોરઠના એ મહાન સંત દાસ હોથીએ મોરબી ગામે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મને અખંડ રાખનાર પરમ સંત દાસ હોથીને આજે આપણે ભાવથી વંદન કરીએ.